આગળ વાત કરીએ તો રસ્તા પર બસ સ્ટોપ પર આપણે એવા ઘણા પ્રજ્ઞાચક્ષુ લોકોને જોઈએ છીએ જેઓ લાકડીના સહારે ચાલતા હોય છે, પરંતુ તેમને ઘણીવાર મુશ્કેલી પડે છે કારણ કે કોઈ વસ્તુ અચાનક સામે આવી જતા તેઓ નીચે પણ પડી જતા હોય છે. ત્યારે આવા પ્રજ્ઞાચક્ષુ લોકોને એક મોટી મદદ મળવાની છે. આવો જોઈએ. પ્રજ્ઞાચક્ષુ માટે બનાવાય ખાસ ડિવાઇસ. આંખો ન હોવાથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં કેટલી મુશ્કેલીઓ થતી હોય છે તે અનુભવ તો એક પ્રજ્ઞાચક્ષુ જ વર્ણવી શકે. ચાલવા માટે લાકડીનો સહારો લેતા પ્રજ્ઞાચક્ષુઓ માટે અમદાવાદના એક યુવાને ખાસ ડિવાઇસ બનાવ્યું છે. અને આ ડિવાઇસથી માણસો જે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે જે જોઈ નહીં શકતા એ આ ડિવાઇસ લઈને એકલા ચાલી શકે છે. સામેથી કંઈ પણ વસ્તુ આવશે એ એમને તરત વાઇબ્રેટ થઈને જાણ થઈ જશે કે સામે કઈ વસ્તુ છે, તો એ એકલા ચાલી શકશે અથડાયા વગર. ટોર્ચ ઇટ ડિવાઇસ બની વરદાન. અવરોધ આવતા વાઇબ્રેટ થાય છે ડિવાઇસ. પ્રજ્ઞાચક્ષુઓ માટે હની ભાગચંદાણીએ ટોર્ચ ઇટ ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસ ડોપલર સાઉન્ડ ઇફેક્ટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. પ્રજ્ઞાચક્ષુઓ સામે જો કોઈ અવરોધ આવે તો તરત જ ડિવાઇસ વાઇબ્રેટ થાય છે અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ખ્યાલ આવે છે કે તેની સામે કોઈ અવરોધ છે. આ ડિવાઇસની બેટરી એકવાર ચાર્જ કર્યા બાદ અઠવાડિયા સુધી ચાલે છે. 2000 રૂપિયામાં ઉપલબ્ધ છે ટોર્ચ ઇટ ડિવાઇસ. 4 વર્ષના સંશોધન બાદ હનીએ આ ડિવાઇસ બનાવ્યું અને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાતા વર્ષ 2014માં હનીને રાજ્ય સરકાર તરફથી સ્માર્ટઅપની 25 લાખની સહાય મળી. ટોર્ચિટ આપણા દેશમાં માત્ર 2000 રૂપિયામાં ઉપલબ્ધ છે. માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં 2100 જેટલા ડિવાઇસ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યા છે, ત્યારે 2 વર્ષમાં 40 લાખ લોકો સુધી પહોંચાડવાનો હનીનો ટાર્ગેટ છે. બહુ આનંદ થાય છે કારણ કે પહેલાં તો ખ્યાલ નજીકથી કોઈ આવી જતો હતો, અથડાય જતો ખ્યાલ નહોતો આવતો. આ ડિવાઇસનો ઉપયોગ કરવાથી ખૂબ આનંદ એ થાય કે અમુક 3 પ્રકાર લિમિટ રાખી છે દૂરની, એટલે ફાયદો એ છે કે કોઈ અચાનક અથડાઈ નથી જતું, એમ સુરક્ષિત રહી જાય છે. થોડા પહેલાં લાકડી હતી, નવો ટોર્ચ. હા, પહેલાં લાકડી હતી સિમ્પલ, એટલે હવે નજીક આવી જતો લાકડી અડે ત્યારે ખ્યાલ આવતો. આ થોડુંક ડિસ્ટન્સ વધારે રાખીએ તો થોડુંક વધારે દૂર હોય તો ખ્યાલ આવી જાય કે હા કોઈ સામે આવી રહ્યું છે. પોતાની દાદીની આંખો ગયા બાદ તેમને જે મુશ્કેલીઓ થતી હતી તે જોયા બાદ હનીને આ ડિવાઇસ બનાવવાનો વિચાર આવ્યો, જે પ્રજ્ઞાચક્ષુઓ માટે આજે વરદાન સાબિત થઈ રહ્યું છે. ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.